હું છું દીપક દેવળિયા ભાવનગર મીડિયાની સાથે. અત્યારે આપણે અહીંયા ખડસદ ગામે ઉભા છીએ. ખડસદ ગામે વાત કરી તો સ્ટ્રીટ લાઇટના અહીંયા ખાતમુહૂર્ત માટે આપણે ડેપ્યુટી મેયર સાહેબ આવ્યા છે અને અહીંના સ્થાનિક કોર્પોરેટરો પણ આવેલા છે. તો આપણે ડેપ્યુટી સાહેબને જ વાત કરીશું. સુરત મહાનગરપાલિકાના નવા જે ગ્રામ્ય વિસ્તારો મહાનગરપાલિકામાં એડ થયા છે, મળ્યા છે, એને લગભગ આજે એક વર્ષ કરતાં ઉપર સમય થઈ ગયો છે. મોટો ભાગનો સમય કોરોનામાં પસાર થઈ ગયો છે. આ વિસ્તાર ખૂબ દૂર હોવાને કારણે જ્યારે આ અંધારું રાત્રે સમયે અકસ્માત થાય, કોઈ બનાવ બને, એને ધ્યાનમાં રાખીને અમે સ્ટ્રીટ લાઇટ આ બાજુના વિસ્તારમાં નાખવાની કામ ઝડપથી કરી છે. એના માટેના લાઇટ એન્ડ ફાયરમાં અંદાજો મંજૂર થયા છે અને આજે કોન્ટ્રાક્ટર અમે કામ સુપ્રત કર્યું છે. આની અગાઉ લસકાણામાં લગભગ 250 જેટલા સ્ટ્રીટ લાઇટના પોલ અને અહીંયા 65-70 સ્ટ્રીટ લાઇટના પોલ ઊભા કરવાના છે, જેથી કરીને આ લોકોના આ વિસ્તારને જળ તો કરવામાં આવે અને બાકીના જે નવા વિસ્તારમાં હજી પણ કોઈ પાણીના ડ્રેનેજના જે પ્રશ્નો છે એને પ્રયત્ન કરશું જેથી કરીને સોલ્વ થાય. અત્યારે ખડસદ ગામ પાસે અમારે જે લાઇટની અહીંયાના વિસ્તારોની અગ્રણીઓની માગણી હતી એને અનુસંધાને લઈને અમારા અંદાજો તૈયાર કરીને આજે ગામનું એમનું ખાતમુહૂર્ત હતું અને આજે લસકાણા ખાતે પણ 261 પોલનો અને અહીંયા ખડસદ ખાતે 64 પોલનું આયોજન કરવામાં આવ્યું, એનું ખાતમુહૂર્ત કર્યું છે અને આ વિસ્તારને જાગૃત. ત્યાર પછી આપણે વોર્ડ પ્રમુખ અરવિંદભાઈ ઢોલા છે, અરવિંદભાઈ ઢોલા સાથે વાત કરું. અરવિંદભાઈ, જે આ કાર્યક્રમ વિશે આપણે થોડીક માહિતી આપી. વોર્ડ નંબર 3 ની અંદર જે નવો વિસ્તાર જે સમાવેશ થયો છે એમાં ખડસદ પાસેના ખડસદમાં આજુબાજુ ખડસદમાં જે સ્ટ્રીટ લાઇટના જે ટીપીઓના મેઇન રસ્તાઓ આવતો એની અંદર સ્ટ્રીટ લાઇટના 66 પોલ અને 250 જેવા પોલ લસકાણામાં એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે અમારા ભારતીય જનતા પાર્ટીના એના સ્થાનિક કાર્યકર્તાઓના પ્રયાસ અને લાઇટ એન્ડ ફાયરના ચેરમેન કિશોરભાઈ મિયાણી અને ડેપ્યુટી મેયરના પ્રયાસથી આ વોર્ડની અંદર નવા વિસ્તારની અંદર જે સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવા બદલ એ સૌનો અમે ભારતીય જનતા પાર્ટી અને એના સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. નવો વિસ્તાર SMCમાં ભળવામાં આવ્યો છે અને નવા વિસ્તારમાં દૂર વિસ્તાર હોવાને કારણે જે સ્ટ્રીટ લાઇટ નથી અને જે અંધારપટ છે એને તો જલ્દી ઉજાગર કરવા માટે અને જે અધૂરા જે કામો છે, અધૂરા કામો અને જે કામની સુવિધા અહીંયા નથી મળેલી એ કામનું પૂર્ણ કરવા માટે ખાસ અહીંયા ડેપ્યુટી મેયર સાહેબ આપણે અહીંયા અત્યારે આવેલા દિનેશભાઈ જોધાણીએ આખો જાહેરાત કરી હતી, જેથી જલ્દીથી જલ્દી આ આખો SMCની અંદર આવી ગયા પછી જલ્દી કામ થાય. એ જ ભાવનગર મીડિયા ન્યૂઝ સુરત, સુરત જિલ્લા બ્યુરો ચીફ દીપકભાઈ દેવળિયા.